બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી બનાસ ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલના 9 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. એટલે બનાસ ડેરીના ચેરમેન બનવા માટે જે 9 ડિરેક્ટરોનું સમર્થન જોઈએ તે શંકરભાઈ ચૌધરીને મળી ચૂક્યું છે. ત્યારે એ તો નક્કી છે કે બનાસ ડેરીના ચેરમેન તરીકે આગામી સમયમાં શંકરભાઈ ચૌધરી જ રહેશે અને આગામી 19 ઓક્ટોબરના યોજાનારી બનાસ ડેરીની ચૂંટણી હવે માત્ર ઔપચારિક જ રહી ગઈ છે. ત્યારે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકરભાઈ ચૌધરીના 9 ઉમેદવારો બિનહરીફ થતાં શંકરભાઈ ચૌધરી તેમના ઉમેદવારો સાથે જગતજનની મા અંબાના ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી માતાના ચરણોમાં માથું નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. શંકરભાઈ ચૌધરી સાથે બિનહરીફ થયેલા 9 સભ્યોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શંકરભાઈ ચૌધરીની આ મુલાકાત બાદ તેમને નવા શાસનમાં પણ વિકાસશીલ શરૂઆત ચાલુ રહે તે માટે માતાજીના દર્શન કર્યા હતા.